જગતનો તાત એક પછી એક નુકસાનીનો સામનો કરી રહ્યો છે ત્યારે એક નુકસાન પૂરું થતું નથી તો બીજું નુકસાન તૈયાર હોય છે. વાત છે અરવલ્લી જિલ્લામાં હાલ થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ઘઉં મકાઈ ચણા જેવા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જગતનો તાત એક પછી એક નુકસાનીનો સામનો કરી રહ્યો છે ત્યારે એક નુકસાન પૂરું થતું નથી તો બીજું નુકસાન તૈયાર હોય છે. વાત છે અરવલ્લી જિલ્લામાં હાલ થોડા દિવસ પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ ઘઉં મકાઈ ચણા જેવા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે મેઘરજ તાલુકાના રાજપુર ગામના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને મકાઈ ઘઉં ચણા બટાકાની ખેતી કરી હતી. ખેતીનો પાક તૈયાર થવાની આરે છે પરંતુ ખેતરમાં જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતનો તૈયાર થયેલ ઘઉં મકાઈનો પાક રાત્રિના સમયે તેમજ દિવસે પાકને નુકસાન પહોંચાડે છે અને ભૂંડ પણ મકાઈના પાક રાત્રિના સમયે જમીનદસ્ત કરી દે છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ પાકના રક્ષણ માટે જાગવું પડતું હોય છે ત્યારે ખેડૂતોના મોંમાં કોળિયો આવેલ છીનવી લેવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો દ્વારા માંગ સેવાઈ રહી છે કે વ્યક્તિ દીઠ તાડની વાડની સહાય સરકાર દ્વારા મળે તેવી માંગ સેવાઈ રહી છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. હું રાજપુર ગામના રહીશ જયંતિભાઈ સરદારભાઈ ડામોર બોલું છું. અમને આ મકાઈ જેવા ખેતીની અંદર રાતે જંગલી ભૂંડ બહુ નુકસાન કરે છે તો અમને જે સરકારશ્રીની જે ફેન્સી તારની જે જોગવાઈ હતી એ તારને અમને સુવિધા તાત્કાલિક યોજના ધોરણે કરી આપે એવી અમારી નમ્ર અરજી.